આ બધી કરીને આપણી જમી આવી હતી શેઠ સુધી શેઠુધી બધી આપણી જ છે આમાં શું કરવાનું છે આમાં હું બધું વાપવાનું બાજરી વાપવાની એ રંડા વાપવાના ઘઉં વાપવાના ને બધું આપણને ના ફાવે વાંધો નહીં ના ફાવે તો પણ હેડો તો ખરા આ ગાયો પેશ્યો બધું આપણું જ છે હા એનું કામ તમે કરજો ઓનો ટોન નો બોન ભરવાનો ને ઓમ ઓમ દોવાની પાછી બેહો આવડા તા અમે કરેલું નથી અમને ક્યાંથી ફાવે એ તો રાગ રાગ બધું આવડી જાતે તાર ના રે ના ભાઈ એવું અમને નહીં આવડતું તમે તાર બધું આવડી જાતે હેડો તો ખરા ખાલી આ જેટલી ગાયો બેહો ઘણું બેકું કરે છે તુદી આપડી જ જમી છે છે તુદી ખાલી કોમત કરવાનું ઘાસ વાપવાનું વાટી લાવવાનું ઢોન ઠોકવાનું દોવાનું બીજું કોઈ કરવાનું નહીં આપણે હા એ તો તમે કરજો ભાઈ અમને ના પાડે ખેતરમાં જવાનું ચાર પૂડું વાટી લાવવાનું ઢોળણ નાખવાનું ને બધું હું તારા જ કરવાનું મેં તો તમને ના પાડી હતી કે આ બધા કામ હું નહીં કરું ને તો હું તો આ હેડી વાત આછી છે પણ તો થોડું ઘણું તો કરવું પડે પછી મારે ના ના થાય મેં તમને ચોખ્ખી બોલી કરી હતી કે આ બધા કામ હું નહીં કરું એ તો હું ઈખવાડું છું પણ એ તમે કરજો બાકી હું તો હાલી મને નહીં આવડતું આ બધું પણ ઘેર હેડો હાડી વાડી પહેરો હાડી તો બિલકુલ નહીં પહેરું મેં પહેલા જ કીધું હતું કે હું આવા કપડાં નહીં પહેરું અરે પણ મારા કપડાં એવું ના હોય થોડું ઘણું તો કરવું પડે કેટલી બેહો બેહો બોધી છે આપણે હા તો શું કામ કરજો તમે તમને લોકોને શું કરવાના છે આરો વેડજો ગેડજો તો બધું પછી કરજો આજ હાલ ઘેર આપણું ઘર હું બેહો ને તમે પાણી ભરતા ના હોય તો તમે ભરતા હોય મને તો બહુ જ થાક અલ્યા આ કંટાળી ગયો જાતો કેસો મન તો થાક લાગે જાતો દુખ ના હોય તો ડોબું વર જેવું થઈ જાય મારો તો બહેરું લઈને પસ્તાણે તું દુખ દાડા દી સતા બહેરા પાણી મારા પર ઉપાડા તા લે મેડમ પાણી થેન્ક યુ મેડમ મે મારા કેવું પડે તો કેવા દાડા આયા છે એમાં શું નવાઈ છે એડે જલ્દી ફટાફટ ઘટઘટાવા મોળું દાડા જી રોટલી બનાવી પડી જતા મારતો તાણ હું બહેરું લઈને કોઈ કમોણે ને આવું થઈ જાય મારતો રોટલી બોટલી બનાવતા બેઠી તમારે ગામડામાં પહેલે અમારે શહેરમાં આવું બધું ના ચાલે આ તો આળું મને ખબર જ નથી ને કે પેલા મેરેજ જ ના કરો તો ડફો પડાઈ પડ્યો તો શું કામ કોને કીધું તું તારા હું બાપો ખેતર મળી ના આવી કે રો ધૂન બો અધુ પડે બાવા બાવાનું પૂજા ના કહેવાય એ આયો અલ્યા હું કહું છું જેટલા જોયો આયો અરે હું કહું છું હું કે કે જો પકા પકા કરો તો કરો તો મને કરતો તો ભરાઈ જા બસ કોઈ ના પેલી લાયો સુધી રો તને અહીં આવડતું તન મારું શું કેવું ડિબેટ ઇસ કે રહે તારો બાપો બટ કંપની પણ ના પાડ તમે નતો કે તો જીટી નહી બેણા મત કોઈ નહી કે તું કખ સમજાઈ નું પણ એ તો મોંતી જ નહી કે તમે તો ના કરું કે તો રોટલી ના કરું કશું ના કરું તું આખા ગોમો મારો અમરું કાઢે પણ હું એવું કરું તાણે મારું કીધું કરતી નહી તું જા તું મય જા તું તું મય જો કોઈ જાય તું આ તો ખાવાને નહી બનાવ્યું તો કમ તું જા ને કમળો કો અપમળો કે વિજે જમો હું કહું છું પેલા બાપો કીધું હાડી પાડી પહેરાય નહીં અમને ત્યાં મારું કરવાનો પણ બકા એવું ના હોય ખાલી માથા તો ઓટ હાડી ના પહેરે કોઈ ના પણ બિલકુલ નહીં અરે એવું ના હોય બકા માથા તો ઓટ પણ ના રે ના માથે બાજે નહીં ઓટવાનું
આવું તો આવકે ના હોય તમારા પપ્પાને કહો કે મોડર્ન જમાનો છે મોડર્ન જમાનામાં આવું બધું ના ચાલે પણ રાગ રાગે બોલકું વાપરી દઉં આજે શું થઈ ગયું તાણ તમારા પપ્પા ગામડાના છે થોડું કહો કે મોડર્ન જમાનામાં એક તો યાર ના કરતી નઈ બાપોએ મંધોય છે બધવાન મારા કે જી તો સમજાવો તમે તમારા પપ્પાને પણ બકા ઓટી કાટ કે માથા તો ઓટકાલીએ તો હું જઈને કહું છું પહેરી કાઢી એવું હા તો તમે તાર જઈને કહો કે પપ્પા મોડર્ન જમાનો છે આ જમાનામાં આવું બધું ના ચાલે પણ આ મોડર્ન મોડર્ન માં એવું ખબર ના પડે પાછી એ તો સમજાવો તમે તમારા ગામડાની ભાષામાં સમજાવો એમને પણ હું કામ મન મગા છું ઓઢી કાઢ કેમ કહું છું ના રે ના મેં તમને પહેલા જ કીધું હતું કે હું માથે બી નહીં ઉડું એન્ડ સાડી બી નહીં પહેરું કે રસોઈ બી નહીં કરું કે કે કામ બી નહીં કરું પણ આ એન્ડમાં તો મને જ ખબર નહીં પડતી પણ બાપા જડી પણ મારો એડે તું ઘરમાં થાય હું કહી દઉં છું કે તો આડી વાડી પહેરી કાઢી ઓકે જા થેન્ક યુ એક હપ્તા થેન્ક યુ મેન બેંક યુ મને આવડતું નહીં હું પ્યોર ગુજરાતી છું ના થેન્ક યુ બેંક યુ પાછું મોડર્ન મોડર્ન આ બધું મનાળું ફાવતું નહીં મારું ઇંગ્લિશ જેવું બોલે તો મને ફાવતું નહીં અને બાપાએ મનતું નહીં ને આયા મનતી નહીં શું કરવાનું કંટાળી ગયું તું મારે માને જોગન હું જે બાજુ જાઉં કે કઈ રસ્તું રહ્યો નહીં સિટીમાં પહેણાય છે સિટીમાં એના જેવું બહેરું મળ્યું છે એના કરે ફોમડા બેઠે હોત તો સારું હતું મારે માને જોગન હું સાચી બી બનાવી સિટી વાળીને બનાવી છે કેવી બનાવી છે ભૂખ લાગી છે મને તો જબર બાપા સાચી બી બનાવી તો ખાવાનું તો કેવું બનાવતી પછી પાછી રોટલી મોય નાખીને બનાવજે પાછી પણ પેલી વેટ જે પાછું નક પાછું હું છે એટલે દોતમાં સવાતું નહીં પાછું મને એ તો માર ફુવાય જબર બનાવે છે તાને તો કહી દે તાના રાતી લે રકે બી લાવજો હેજે તું જલી કહે પેલા પર મારી માની જગન સા મુ બનાવી છે ની નોમલી દૂધ બાપાન મન મકો જેવી સા બનાવા તા પણ કબર નહીં કે મારું મન ધોણા જે પડી પડી જઈ છે હું કહું છું ભરગ હા આ બેસોને સાર બારનો બધો દોઈ કાઢ્યો હોત ને પેલું આ ભૂંડા છો એ તો હું બધું કરું છું તમે તાર થજો જ્યાં જવું હોય ભાઈ ભાઈ બતાવું પાછું ન કર પાછું મકાઈ પણ ગીત પાછી સાર ને બાર બધું મુક કરો તમે જો ના જતા જે મેં પેલો ભૂંડાવા ખાઈ જા રાતી વાહોરા ઉપર છે પણ ભાત મોકલજો પાછા અરે આ તો જબરદસ્ત રોટલી બનાવીને મોકલું છું આમાં સોન નું કોણ ભરવાનું છે આપણો પાછું આને શું કહેવાય આ શું છે આ પોઈલા જે ઉપાડી પણ નાખ્યાવાના કોણ નાખવા છે દુઃખ ના વધો ડોબુ વરજો એવું થઈ ગયું છે કશા કોમ નું નહીં સીટી નું ભરું શું કરવાનું વખત મારા તું શું ખાલી હું શંકર ભરું છું પછી આવડશે કા તું આ બધા ખાલી તો હું બતાવું છું કઈ ભરવાનું ભરી તો નહીં પણ શીખવું પડશે મારે આમ પાવડાથી આમ આમ ફટાફટ આમ નાખી દેવાનું શું કરવાનું વળી શું શીખી શકે છે આ જેવી મજા આવે છે આવું હોય છે તમારે શું કહું અમને કામ બતાવો તો મારે છે હા તે હું હોય તને બધું કોઈ ચીટી જેવું બધા ના હોય તને આ સોના પર હું પડે એ તો એ ખૂબ પડશે ના છે માવડા હા તો તમે કરી લો આપણને આવું કામ નહીં આવડતું તે નાખ્યા તો ખરી ના રે ના આ તો નાખવા દે ને ના પાડે તું ફીરે છે હું હાલ જ આવું છું હેડ મારા પાછળ પાછળ ના હોય તું એ તે નાખતા હો કે તમે મારે શું હોય ખો આ જમે હું કરવાનું સોણે પર હું પડા છે સીટી નું ભરું જીવનમાં મુતકો છું ના લાવતા હજુ કપડા ધોવાના અને કચરા બધું કરવાનું બાકી છે પણ કપડા તો તારા ધોવા પડે ના ધોવા પડે નથી આવડતું લે જે ફટાફટ પટાઈ દઈએ આનું ભર્યું મળી જાને દુઃખ ના હોય તો ડોબું વરજો આ સિટી માં બેડે ને એ ખોટું કરી છે ગામડા બેડે હતો સારું હતો વખો ના હોત હા તો ધોવાનું કરે ને બોલે પાણી તો રેવો માં એટલું બધું તો પાણી છે શું કરવું છે તમારે કરવાનું કે તને તો ખોટી લાયો છું હું કોઈ કણ ઓલું ધોકું છે મારો એમ કે તાવળા તન ધોતા નહીં આવડતું અને તું જે આ લુકડાય મારા પાંદ તારો તો ખરી કોઈ ના કર્યું તો અમારે તારાવા બારવા ના અમાર તો ડાયરેક્ટ વોશિંગ મશીન માં જ કપડાં નાખ્યા ઈ કણ બાજુ મશીન આવે પાછું તો આ મેં તને જોઈ આ બધા કામ તમને ગામડા વાળા ને આપ્યા
વાદાજી તો ગોમડાની જ બાળી લેવાય આ સિટીની જિંદગી ના લેવાય તો તમારા બાપાને કહેવું તું ને પહેલા આર દોજી હેડવાણ કરજે હું તો ઉસીયો તો હેડ તું દાદર માર્યા છે મન બસમાં પહેરીને ફરતા દાડા સેવાય છે લુખડો ધોવાના શું કરવાનું કોઈ બારી ના જાય તો હારી વાત ના કર ગોમ વાતો થઈ કઈ સેવા લુખડો ધોવા છે આ સિટીનું બહેરું જીવનમાં ના લાવું કદી દીએ વખાડો માગ નહીં શું કરવાનું અને તો તમાર છોકરો બહેરું લેવા છે તો લાયક નહીં સાંધો લઈને આવ્યો છો લઈને આવ્યો તો થોડા લુખડો તો તો જાતે આ તમાર છોકરો નહીં તો મિલું કોણ છે આ પાડિયા ધારે શું કરવાનું તો કામ કરી સલે તો વાળ હળ આપણું કાઢી સલે બહેરું નહીં લાવ્યો તાણ પાછો આવ્યો લાવે છે આ જોજે આ લુખડો તો હશે કોનો મારો કો કરવું પડશે ધોવાય ધોવાય રે બાપુ ભાઈ તું આપડો મોટો ગેળો છે મારતા નહીં ખલાય આ બાપની આબરૂ જાય નહીં તો તું ઉભો થા દોડા આને લઈ આવશો છે અને લુખડો ધોશે શું નહીં ધોવા વાદા જી તો હાડી બોલે વગર કોઈ નહીં હું કેવું થોડું બી વાણ બેરો દી દે તું ઇને ધોરા લુખડો ઓ શરમ આ ધોરાઉ છું તમે જો ખાલી હમણા આ તો આ મુઆ આવે છે ચાલી લઉં છું કે વાત થઈ તું એ જો ખાલી મુઆ લત ધોરાઉ છું કે નહીં તું લે ધોરે ઓ શરમ આવે છે આ તો બીજું કો ખાતા બોલા ખાઉં છું મારે કોમ હેડ બેટા અરે અરે મારી દીકરી બેટા તારી આવી હાલત કઈ નઈ ડેડી કપડા ધોતી હતી અરે બેટા તું કરોડપતિ ની દીકરી છે મેં ક્યારે આવું વિચાર્યું તું તું ગામડામાં આવી થઈ ગઈ તમે જેવા ઘરમાં મેરેજ કરાય એવું જ રહેવું પડે ને ક્યાં કે સંજયકુમાર અહીં આવો બોલો મેં તમને મારી દીકરી આવું ગામડે આપી દી પણ લુખડો તો ધોવા જ પડે કે મારી દીકરી હંમેશા માટે સુખી ઘરમાં ઉછરેલી છે અને ઘરમાં નોકર ચાકર વોશિંગ મશીન એવું ઉપયોગ કરે છે હાથ ધોઈને કપડાં ધોઈ હતી હોય તો બધું કરવું પડે સોને ભરવું પડે પોતીઓ મારવું પડે બધું કરવું પડે બસ જમાઈ હવે હું સહન નહીં કરું બધું ચાલ દીકરા બેટા સદાય માટે હું તને ઘરે લીધો છું ગામડામાં પહેણાય ને હવે મને અફસોસ થઈ ગયો દીકરી કે ગામડામાં હંમેશા માટે દીકરીને દુઃખ જ હોય દીકરી બેટા હવે હું તને ક્યારેય ગામડામાં નહીં રહેવા દઉં મને આજ ખબર પડી આવી ભણેલી ઘણી છોકરી જો ગામડામાં નાખું ને તો મારી દીકરીની આવી હાલત થાય સંજય કુમાર હવે હું દીકરીની સાથે મને જતો રહું શહેરમાં ક્યારે હું દીકરીને તમારા ઘરે રાખું જાઓ તમે તારા રહો શાંતિથી યશ કરો અને રાખી રાખી દેજો વાટમાં કૂતરો ના વળ કે પાછો તમારી કોઈ જરૂર નથી સમજ્યા સંજય કુમાર ઓવા ને ગણો છું પાછો મારી દીકરી હંમેશા ખુશ જ રાખી તમે જર જીવાય રોટલી ખવડાવજો અને હાથ આવજો બરાબર જોઈને મિત્રો ભણેલી ગણી છોકરીઓ ગામડામાં આવે ને તો એમની આવી હાલત થાય પણ એવું નથી હોતું સંસ્કારી દીકરી હંમેશા સંસ્કારી રહે છે મિત્રો અમારી કુડા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો જોવા માટે શેર કરો લાઈક કરો જય માતાજી અને ઘરનું બધું કામ કરવું હોય ને તો આવી સિટીની બાયડી લવાય માની શકે લુકડો ધોરણ સોના પર આવે ભૂલતા નહીં કદી જીવનમાં ના લાવતા ને મારા જેવો વખો એટાઈ દે